રાજભાઈના બહુ ભાવે એ શાક છે. પછી વાલ, આ વાલ નો શાક, આ છે સેવ ટામેટા. તમે આ પંથ માં આવો એટલે સેવ ટામેટા નું શાક બહુ મજા આવે ખાવાની. સત્રાય બને ખોરા. એટલે આ જગ્યાએ તમે છે ને ધરાઈને જમવું હોય ને ધરાઈને દિલથી, તો આ જગ્યાએ તમે આવી શકો છો. સિમ્પલ જમવાનું છે. kamlesh.foodie.com. સ્વાગત છે તમારું નવા વિડિયો સાથે, નવી મોજ સાથે. હું છું કમલેશ મોદી. તો આજે ચોટીલાની અંદર અમે છે ને જતા હતા બારે એક જગ્યાએ. તો ચોટીલા પાસે જે કહેવાય છે કે 120 રૂપિયામાં આકાશ ડાઇનિંગ હોલમાં જમાડે છે. ઘણા બધા મિત્રો ચોટીલા તો આવતા હોય છે, તો 120 રૂપિયામાં જમવાનું હોય છે અને ઉપર રહેવાની પણ વ્યવસ્થા હોય છે. અને સામે તમને જો કહીને આવવું હોય તો આ ચામુંડા અતિથિ ગૃહ કહેવામાં આવે છે, એની બિલકુલ સામેની લાઈનમાં જ્યાંથી ગેટ રસ્તો જ પડે ને જો જવાનું, સામે ગેટ રહ્યો, સામેનો જ રસ્તો પડે. તો અહીંયા તમને છે ને એકદમ દેશી સાદું સિમ્પલ જમવાનું 120 રૂપિયા મળે છે. અહીં પંજાબી પણ બહુ સારું મળે છે, 200 રૂપિયામાં એક કાઢી મળે છે, બે શાક મળે છે અને રોટલી મળે છે. તો અહીંયા છે ને જમવા જાય અને 120 રૂપિયાના સલાડ અહીંયા ઘડી તમને ચોટીલા માં તમને સલાડ બહુ સારા મળશે. તો આપણે જમવા જાય, કેવી વસ્તુ હોય છે ત્યાં, શું શું જમવાનું મળે છે એ તમને બતાવું. ચાલો જય જલારામ. જય જલારામ. અહીંયા આપણે જમવાની થાળીના શું ભાવ છે? અહીંયા ગુજરાતી થાળી અનલિમિટેડ, એક માણસને 120 રૂપિયા. ગમે એટલું ખાવ, ગમે એટલું ખાવ. છાસ અનલિમિટેડ, શાક અનલિમિટેડ, રોટલી અનલિમિટેડ, દાળ ભાત અનલિમિટેડ, ખીચડી કઢી અનલિમિટેડ. ચોટીલામાં બધી જગ્યાએ આમ લોકો આમ દિલથી ખવડાવે, એનું કારણ કઈ? આપો જગ્યાનો પ્રભાવ કે શું કહે? જગ્યાનો જ પ્રભાવ એમ ને. જગ્યાનો આ આવીને તમારું મન ચેન થઈ જાય, ચેન થઈ જાય કે લોકોને ખવડાવું છે, ખવડાવું છે અને ખાઈને ખુશ થઈને જાવો જોઈએ, ખુશ થઈને જાવો જોઈએ. અને પંજાબી થાળી કેટલા રૂપિયામાં? 200 રૂપિયા. પછી તહેવાર ઉપર ડિપેન્ડ હોય કે એવું કઈ નહીં, કોઈ વસ્તુ નહીં, ખાલી હોય મળી જાય. અને આખો દિવસ જમવાનું કેટલા વાગ્યા, કેટલા વાગ્યા જમવાનું મળે આપણને? કદાચ કોઈ જમવું હોય સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યાથી, બરાબર સાંજે પાછું 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા, 2 કલાક જ ખાલી બ્રેક, 2 કલાકનો 4 વાગ્યા સુધી સફાઈ કરવા માટે. હા, એટલા માટે બ્રેક. અને રાત્રે કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી. તો જરૂરથી ચોટીલા આપણે બધા, તો ઘણા બધા લોકો દર્શન કરવા તો આવતા જ હોય છે, તો આ જગ્યાએ જમવા આવવાનું પસંદ કરજો. આ જગ્યાએ તમને 120 રૂપિયામાં, કારણ કે બધું ફેમિલી સાથે આવ્યું ને એટલે બજેટે જોવું જોઈએ અને સારું ખાવાનું મળવું જોઈએ, એટલે 120 રૂપિયામાં તમને ઘર જેવું જમવાનું અહીંયા મળશે. તમને કોઈ ફેમિલી હોય તો એને એસીમાં બેવું હોય તો અહીંયા 140 રૂપિયા, 20 રૂપિયા પ્લસ. અને અહીંયા આલા કાર્ડમાં મળે જમવાનું કે પછી કે ખાલી તમારું ફિક્સ જ મળે? ના ના, બધું છૂટું મળે, છૂટું મળે ને. કદાચ એને પંજાબી ખાવું, ચાઇનીઝ ખાવું હોય, બધું મળે. અહીંયા તમે આવો ચોટીલા આવશે ભાઈ, ખાવાની ચિંતા મૂકી દેજો, તમને ખાવામાં તમે ઠરશો. અહીંયા બટાકા રાજભાઈ ના બહુ ભાવે એ શાક છે. પછી વાલ, આ વાલ નું શાક, આ છે સેવ ટામેટા. તમે આ પંથ માં આવો એટલે સેવ ટામેટા શાક બહુ મજા આવે ખાવાની. અને આ છે શું જાર્યું? ફુલાવર નું છે. ઓકે, એ મગ નું શાક. અને આ ઢોકળી અને દાળ, આપણી ગુજરાતી દાળ, ખાટી મીઠી દાળ, ખાટી મીઠી. તો પંજાબી તમે ઓલું બનાવો કે શું કરો? પંજાબી કોઈ થાળી એટલે આવું તૈયાર નહીં ને? તૈયાર નહીં, પંજાબી બે જણા આવે તો એ બે લેવાય. પછી જો તમે ને ભાઈ અહીંયા ચોટીલા બાજુ આવશો ને તો બે વસ્તુ તમારી કોમન છે. છાસ તો આપડે ગમે એટલી પીવો ને, જો અહીંયા છે ને અમારું, આપણે એને હાંડી ગયા, આપણે આને શું કહીએ, આપણે રેકડી, બીજું કંઈક ભાષામાં આપણે કહીએ ને રેકડી, રેકડી. એ છાસ ગમે એટલી પીવો. પછી સલાડ છે, મેં ઘણી એવી સિટીમાં ખાલી મેં કાકડી માંગી ને, કાકડી ટામેટા તો એના 70 રૂપિયા લે છે. એટલે આ બાજુ તમે આવો ને તમને દિલથી ખવડાવશે. કાકડી છે, ટામેટા છે, ડુંગળી છે, આથેલા મરચા જોઈ લો, રાયતા મરચા. આ છે આથેલા રાયતા મરચા અને ગાજર જો. પછી અહીંયા કોબીજનો સલાડ, આવી રીતના આખું સલાડ તૈયાર કરવામાં આવે અનલિમિટેડ, તમારે ગમે એટલું ખાવ.
તમે આ ચોટીલા બાજુમાં તમે આવશો ને તો તમને ગમે એટલું તમે ખાઓ. અહીંયા લોકો ખવડાવવા જ બેઠા, 120 રૂપિયામાં તમને આ બધું ધરે ધરીને ખવડાવે. પછી ગરમ ગરમ રોટલી બતાવો રાજભાઈ, રોટલી તો બતાવો. ફૂલકા રોટલી રેડી કહેવાય, ચાલો. હવે આપણે મને આ બધું જોઈને ભૂખ લાગી ગઈ છે રાજભાઈ, પહેલાં હવે ખાઈ લઈએ. આપણે ડીશ આવી ગઈ છે. હવે ડીશ છે ને અહીંયા સિસ્ટમ એવી રીતના છે રાજભાઈ કે આ તમને શાકની વાટકીઓ ભરીને આપી હતી, તમારે જેટલું ખાવું એટલું, પણ અન્નનો બગાડ ન થાય ને એટલે તમને આવી રીતના વાટકીમાં આપવામાં આવે. અને એક ડીશ આપે એટલે એ ડીશમાં તમને જેટલું ખાવું હોય ને એટલું લઈ લ્યો, બાકી તમે માગો એટલું તમને અહીંયા ખાવા મળશે. એટલે આ એક સિસ્ટમ સારી છે કે જેથી કરીને અન્નનો બગાડ ન થાય. જો આ ઢોકળીનું શાક છે, ચણા, પછી આ મગનું શાક છે, આ ફુલાવરનું શાક છે, આ સેવ, ટામેટા અને બટાકા, અને આપણી ગુજરાતી મસ્તીની રોટલી. એટલે હું અહીંયા છે ને જરૂર પ્રમાણે જ શાક લઈશ, ટેસ્ટિંગ કરીશ કે એટલે બગાડે ન થાય. આ સિસ્ટમ મને બહુ સારી કહી. સેવ ટામેટા કોને કોને ભાવે રાજભાઈ, તમને ભાવે સેવ ટામેટા? ખાનાભાઈ ભાવે, પણ મને ગેડા ન ભાવે. જોકે આપણી બાજુ ગેડા નથી મળતા. હવે જરૂર પ્રમાણે એટલી રોટલી લઈ લઈશ. ચાલો આટલું ડીશ લઈ લીધી રાજભાઈ, ટેસ્ટિંગ ચાલુ કરું. જો આની અંદર ધાણા જીરું અને મીઠું નાખી દીધું એટલે હું આપણે હલાવું ન પડે, નકર ચમચી બગાડવી પડે. ચલો રાજભાઈ ટેસ્ટિંગ કરું. સૌથી પહેલાં શું ખાઉં? બટાકા. આપણા રાજભાઈને ખવડાવો કે સત્રે બને ખવડાવો? સત્રે બને ખવડાવો. આ શાકને જોઈને મને ભાવનગરની યાદ આવી ગઈ રાજભાઈ, જે આપણે હિંમતભાઈ એના જેવો ટેસ્ટ નથી, પણ જેમાં ફૂલ આખા ખડા મસાલા નાખીને બાફેલા બટાકાનું શાક બનાવેલું છે ના, એટલે છાલવાળાનું છે, છાલવાળા બટાકા. સૌથી વધારે જે તજ અને લવિંગનો વઘાર કરીને મસ્ત બનાવ્યો છે, નકર તજ ને લવિંગ નાખે પણ ઓછું નાખે, પણ આની અંદર સૌથી વધારે ટેસ્ટ એનો વધારે આવે. એટલે તમને એનો જે શાક ખાઈને તમને આમ કરંટ આવે ને, શું આવે રાજભાઈ? આજે રાજભાઈ સજેસ્ટ કરે છે મને, કારણ કે રાજભાઈ અહીંયા જમી લીધું છે. અહીંયા બધામાં તજ લવિંગ ભરપૂર ઉપયોગ કર્યો છે એટલે તમને વધારે મજા આવશે, કારણ કે શું એ બધી વસ્તુનો ઓછો ઉપયોગ કરે. મગનું શાક છે, એકદમ સિમ્પલ રીતના બનાવ્યું છે, જેની અંદર એમાં પણ એ જ વઘાર કરીને બનાવ્યું છે. તો એટલે આ જગ્યાએ તમે છે ને ધરાઈને જમવું હોય ને ધરાઈને દિલથી, તો આ જગ્યાએ તમે આવી શકો છો. સિમ્પલ જમવાનું છે, ઘણા લોકો આવશે તો કદાચ નોય ભાવે, કારણ કે એના પછી હારી હારી ડીશ ખાધી હોય તો કદાચ આને ન ભાવે, પણ જેને દેશી ખાવું હોય સાદું સિમ્પલ રોટલી શાક એક ટાઈમ, તો આ જગ્યાએ જરૂરથી આવવું જોઈએ. મને છે ને ચોટીલા આવું ને, જે આ ડીશની અંદર જે સાંભાર ને શું કહેવાય સલાડ જે આપે ને એની જ ખાવાની મજા લેવાની હોય. વાલી વાલી છાશ ને બારે માસ. સારું છે જમવાનું. એક તમે આ બાજુ ચોટીલા દર્શન કરવા આવો તો તમે જરૂરથી આ જગ્યાએ આવી શકો છો. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ કીએ. નહીં મળીએ આ મેં કરણ તે દિયા ધરતી તકતી હરિયમ તો જે માતાજી હિવતી જમો કર્યા. જય હિન્દ.